रेडी स्टार्ट। माननीय अध्यक्ष श्री, गृहना नेता मुख्यमंत्री आदरणीय श्री विजयभाई रूपाणी, अक्षरवासी परम पूज्य प्रमुख स्वामी महाराज, जेओने બાપાના હુલામણા નામથી આપણે સૌ જાણીએ છીએ, એમનો શોક પ્રસ્તાવ લઈને જ્યારે ગૃહમાં આવ્યા છે ત્યારે હું એમાં સમર્થન કરું છું અને મારો સૂર પુરાવું છું। વિપક્ષના નેતાશ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી ભૂપેન્દ્રસિંહજી વગેરે બધાએ પણ આમાં સૂર પુરાવ્યો છે। માનનીય અધ્યક્ષશ્રી, બાપાના સમગ્ર વિશ્વમાં સાચા માણસ બનાવવા માટેની ખૂબ મોટી ફેક્ટરી હતા। સેવાનું એવડું મોટું ધામ જેના અહીંથી ખૂબ ઉલ્લેખો થયા છે। આજના સમયમાં જોઈએ તો દીકરો બાપનું નથી માનતો, ભાઈ ભાઈનું નથી માનતો। આવા સમયે પણ એમના પ્રભાવમાં સમગ્ર વિશ્વ અને ગુજરાતના સમાજ જીવનમાં અનેક લોકોનું સમાજ ઘડતરની સાથે સાથે વ્યક્તિગત ઘડતરના નિર્માણનું કામ બાપાના સાનિધ્યમાં સમગ્ર વિશ્વમાં થયું છે। પૂજ્ય બાપાની સાથે બધાનો નાતો ખૂબ રહ્યો છે, પણ હું મારી વાત કરું તો વિદ્યાર્થી નેતા, યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર હતો ત્યારની વાત કરું તો ભાવનગર યુનિવર્સિટીમાં અત્યારે જે અક્ષરવાળી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એ જગ્યા રિઝર્વેશનમાં હતી અને અમે બધા વિદ્યાર્થીઓ યુવાન લોહી એટલે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નુકસાન થાય છે એટલા માટે આ જગ્યા નહીં આપવી જોઈએ એમ કરીને અમે વિરોધ કરી રહ્યા હતા। ત્યારે પૂજ્ય બાપાએ અમને બોલાવ્યા ત્યારે મને યાદ છે કે અમને સમજાવ્યા કે સમાજ ઘડતરનું, નિર્માણનું અને શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ। અમને એ વખતે સાચું સમજાયું અને યુનિવર્સિટીની પણ જગ્યા એ પૂરેપૂરી જેટલા અંદર જોઈએ એ મળે અને આજે જે અક્ષરવાળી જ્યાં ઊભી છે એક આધ્યાત્મિક, ધાર્મિક અને સેવાનું ખૂબ મોટું ધામ છે। અને એ વાતનો આનંદ પણ છે કે આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયું। બાપા એમની વાતમાં ક્યારેય પણ કોઈને પણ મુશ્કેલી હોય ત્યારે ભગવાન બધું સારું કરશે, આ એમના શબ્દો, એમની સાલસતા અને નિખાલસતા, એમનો વાત્સલ્ય ભાવ દર્શાવે છે। આજે પણ એમની દિવ્ય ચેતના આપણી વચ્ચે છે। મને 3 દિવસ સુધી એમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવાનો મોકો મળ્યો હતો। સમગ્ર વિશ્વને મળ્યો એમ મને પણ આ અમૂલ્ય મોકો મળ્યો હતો। પહેલા દિવસે મુખ્યમંત્રી શ્રી પીએમ સાહેબ, બીજા દિવસે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ વગેરે બધાની સાથે એમના દિવ્ય દર્શનનો મોકો મળ્યો અને છેલ્લા દિવસે અગ્નિ સંસ્કાર વખતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહના માનનીય સભ્ય અમિતભાઈ શાહ અડવાણીજી સાથે મને છેલ્લી આરતીનો મોકો અગ્નિ સંસ્કાર પહેલાં મળ્યો, જેથી હું ધન્યતા અનુભવું છું। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય આત્માને વંદના કરું છું અને ભગવાન એમને અક્ષરવાસી જ બનાવે અને ભગવાન એમને પોતાની પાસે જ રાખે, પણ એમની દિવ્ય ચેતના કાયમ આ જગતમાં રહેશે। ત્યારે એક પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે 1,14,00,000 ગુજરાતના સભ્યો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી શોક પ્રસ્તાવમાં હું સૂર પુરાવું છું। સ્ટોપ।